તો નમસ્કાર 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 તો નમસ્કાર મિત્રો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું જેને કહેવાય રીંગણની ખેતી અને ઉનાળાની અંદર એ રીંગણની અંદર જો ઉત્પાદન લેતા હોય તો જે પણ લોકો રીંગણની ખેતી કરતા હોય છે તો એને ઉત્પાદનમાં કેવી રીતના વધારો કરવો તો આજે વિશે હું થોડી ચર્ચા કરવાનો છું અને આપણી જે ટ્રીટમેન્ટ છે એ ઓલરેડી આપણા જે ખેડૂત મિત્ર છે એમની સાથે ચર્ચા કરવાના છે અને એમને જે પણ લોકો રીંગણની ખેતી કરતા હોય તેમને આ ફેર શરૂઆતથી જ ટ્રીટમેન્ટ આપણે કરી છે આ રિંગણની અંદર અને રિંગણનો નજારો એકવાર આ બાજુ ફેરવી દેજો એટલે તમને ખુદ અનુભવ થશે કે કેવો રિંગણનો નજારો છે એક ધારિયા છોડ અને એક ધારી ક્વોલિટી બરાબર છે ને તો આ રીતના રીંગણના છોડ છે મિત્રો એક ધારિયા બરાબર તો તમે મિત્રો આ વસ્તુ જોઈએ હશે કે તમે જે રીંગણ જોયા

બે સુડતાલીસ તમને કઈ પણ પ્રશ્ન લાગતો હોય તો ખેડૂત મિત્રને કોલ કરી શકે છે તમે જવાબ આપશો ને બરાબર છે તો વાત કરીશું વિડીયો આગળ કેટલા વીઘા ખેતી છે રીંગણ ની એક વીઘું એક વીઘુ પણ આપડે જે આ જે જાત છે બરાબર રીંગણ કઈ છે માઇકો ગુલાબી માયકો ગુલાબી માઇકો ઓગણચાલી ગુલાબી અને જબરજસ્ત વસ્તુ છે અને એમને જે કરેલી છે આ રીંગણ તો આપણે કેટલા મહિના થયા રીંગણ ના મહિના થાય છે અઢી થી ત્રણ મહિના નો વચ્ચે નો ગારો છે બરાબર ને તો અઢી થી ત્રણ મહિના રીંગણની ખેતી છે અને રીંગણની અંદર શરૂઆત આપણી ટ્રીટમેન્ટ કરેલી છે શરૂઆત ટ્રીટમેન્ટ કરેલી છે આમાં કોઈ બીજું કશું ખાતર બિલકુલ નહીં કેમિકલ કોઈ ખાતર નો અમને કોઈ કોઈ કેમિકલ ખાતર આપણી કંપની છે કોઈ ખાતર નો અમને કોઈ ખાતર નથી ભૂમિ સોઈલ નહીં બરાબર છે તો ભૂમિ સોઈલ એ બધું નાખ્યું છે હું તમને બતાવવાનો છું પહેલાં પહેલું તો વાત કરીશું કે એમણે કોઈ જાતનું આપણું ખાતર માર્કેટનું યુઝ નથી કર્યું અને ઉપર ઓનલી ફોર આપણી ટ્રીટમેન્ટ કરી છે જે કહેવાય એગ્રી પરિવર્તન અને આપણા કયા અનુસંધાનમાં ટ્રીટમેન્ટ કરી છે બરાબર છે તો પહેલાં પહેલું તો આપણે શરૂઆતથી લઈને જે ટ્રીટમેન્ટ કરી છે તો પહેલા આપણે રિઝલ્ટ જોઈશું કે કેવું રિઝલ્ટ મળેલું છે તો નજીક લાવજો જરાક બરાબર છે ને તો આજે ભાઈ તમે જુઓ ખાલી રીંગણ તમે જુઓ તમે આ રીંગણની ક્વોલિટી જુઓ તમે છે એક નંબર જુઓ ખાલી એનો લાગ જુઓ તમે ખાલી જબરજસ્ત લાગ લાગેલો છે સાહેબ બરાબર છે આ રીંગણનો લાગ જુઓ તમે અને આ પણ જુઓ તમે ખાલી આમાં એની સાઇનિંગને ક્વોલિટીની ચમક જોશો ને તો તમે બી ખુશ થઈ જશો બરાબર છે જોઈ લો આ છે આમ કચ્છકડા જેવી આમ તમે જુઓ અને એક એક હાથે પાછા એક બે ત્રણ અને આમ ચાર આમ તમે ઝુમખા જુઓ અને એક નંબર રિઝલ્ટ બરાબર છે એક નહીં દરેક જગ્યાએ સારામાં સારા રિઝલ્ટ મળેલા છે બરાબર છે આ તમે જોઈ શકો છો જોઈ લો આ રીંગણનો લાગ જુઓ અંદર ગજબનો લાગ લાગેલો છે બરાબર પાછળ જતા રહેજો આ જુઓ તમે ખાલી આ જુઓ રીંગણ આમ બતાવો ખાલી જોઈ લો આ રીંગણા હે ગજબના અને એક એકમાંથી રીંગણા તમે જોશો ને તો તમે ખુદ વિચારમાં પડી જશો બરાબર છે આ રીંગણ તો જુઓ તમે ખાલી આમ આમ ફેરો એક છોડો આમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ આ બાજુ જો આ બાજુ ફેરવો વીસ બરાબર છે ને આ એક એકવીસ બાવીસ તેવી ચોવીસ પચીસ આ છવ્વીસ આ સત્યાવીસ અત્યાવીસ આ તમે જુઓ ખાલી આ છોડવે છોડવે તમે ખાલી આમ ફેરવીને જો ને તો એટલો લાગશે કે ના પૂછે વાત એક નહીં દરેક જો એવો જો ગજબનો બરાબર આ છોડવો જુઓ તમે ખાલી નહીં લો નીચે કરી દેજો નીચો ફોન આ માલ જુઓ તમે ખાલી નીચે વીણ્યા વીણ્યા ને ગણ્યા ગણાય નહીં એટલો માલ લાગેલો છે તો આ છે રિઝલ્ટ આપણા મફતભાઈની ટ્રીટમેન્ટનું અને મફતભાઈ જે ટ્રીટમેન્ટ કરી છે કેવી લાગી વિડીયો અને કેટલા રીંગણ જોરદાર લાગેલા છે અને સાઇનિંગની તો કોઈ વાત જ ના થાય બરાબર છે ને જોરદાર રિઝલ્ટ છે મિત્રો કેવી ટ્રીટમેન્ટ કરી છે તો પહેલા આપણે વાત કરીશું તમે કયો સ્પ્રે લગાવ્યો છે જરાક બોટલ આપજો આપણે સ્પ્રે લગાવશે છે ડ્રોપ પેસ્ટ વર્ગો બરાબર પછી બીજી પછી આ ગ્રોથ માટે ક્રોપ પરિવર્તન તમે કહ્યું હતું એ બરાબર અને આ જવાન માટે બુમફાસ્ટ ત્રણ વસ્તુની પહેલી સ્પ્રે છે એમનો કન્ટિન્યુ વાપરે છે પહેલાં પહેલું શરૂઆતની જ્યારે રીંગણી હતી ત્યારે એમને ક્રોપ પરિવર્તન અને પેસ્ટ ઓર્ગોનો છંટકાવ કરેલો છે કારણ એ છે કે જ્યારે નાનો છોડ હોય પંદરથી વીસ દિવસનો થાય એટલે એને પહેલાં વિકાસની જરૂર પડે અને સાથે સાથે જે જીવાતોનો એટેક હોય વાઇડફ્લાયનો વધારે પડતો તો એના માટે આપણી પેસ્ટ ઓર્ગોની જરૂર પડે છે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો ક્રોપ પરિવર્તન પંદર લીટરમાં પંદરથી વીસથી પચીસ એમએલ આપવાનું હોય છે અને પેસ્ટ ઓર્ગો છે એ તમારે પંદર લીટરમાં વીસથી પચીસ એમએલ આપવાનું હોય છે જ્યારે નાની હોય ત્યારે આનું કામ છે જે ઉપર કોઈપણ પ્રકારની જીવાત હોય ઉડતી હોય કે બેસતી હોય સિર્ફ ગધીરી માઇટ્સ મિનીબાગ વ્હાઈટ લીલી પોપટી બ્લેક મસી વ્હાઈટ મસી ઉડતી જીવાત ગમે તેવી ટાઈપની હોય તો આ તમે પેસ્ટ ગોનો યુઝ કરો આમાં તમે કોઈપણ પાકની અંદર યુઝ કરી શકો છો એ પહેલાં તમારે ધ્યાન રાખવાનું છે ખાઈ કે નહીં ખાલી કે રીંગણમાં રીંગણ મરચી દૂધી ગલકા ઉરિયા ભીંડા બધું જ ચાલે ક્રોપ પરિવર્તન મતલબ આનું કામ છે વિકાસનું અને વિકાસની ગ્રોથ અને હાઈટ તમે આ જોઈ લીધી કે કેવી રીંગણી છે એ પંદર લીટરમાં વીસથી પચીસ એમએલ શરૂઆતના નાની હોય તો મોટી કરવી તો તમારે કોઈને બે જ મહિના થયા હોય ને હાઈટ જ ન વધતી હોય તો ત્રીસથી ચાલીસ એમએલો ડોઝ લગાવો કોઈ જાતનું આ બે વસ્તુમાં નુકસાન નથી ઓકે તો આ બે છે આપણી પણ આ છે બ્રૂમફાસ્ટ મતલબ ચાલી પાંત્રીસથી ચાલીસ દિવસની અવસ્થા થાય રીંગણની તો એની અંદર તમારે આપવાનું છે બ્લૂમ્પાસ્ટ કારણ એક જ છે કે જે ફૂલ આવે છે ફૂલ તમારા ખરી જાય છે સાઇનિંગ બનતી નથી ફૂલનો મતલબ ક્વોન્ટિટી ઘટી જાય છે રીંગણ વજનદાર નથી બનતું તો આ વસ્તુ માટે તમારે બ્લૂમફાસ્ટનો એટેક કરવાનું છે જે આ ત્રણ સાથે આના પછી ચાલી દિવસ પછી આ તૈન જોડે મિક્સ કરી મારવાનું ખબર પડી ગઈ તમને ક્રોપ પરિવર્તન પહેલાં પેસ્ટોર્ગો પછી આપવાનું છે ક્રોપ પરિવર્તન અને પેસ્ટોર્ગો અને બ્લૂમફાસ્ટ તો આ વસ્તુ તમે એની અંદર સાઇનિંગ ક્વોલિટી વજન વિકાસ ગ્રોથ અને કોઈ પણ જીવાત અંદર આવે નહીં તો આજે તમે તમે અહીં ઉડાડશો તો કોઈ જાતની વસ્તુ તકલીફ રહેતી નથી તો આ છે તમારે જમીનની અંદર આપી છે હવે જમીનની અંદર વાત કરીએ આપણે આ જમીનમાં આપી છે શું શું આપ્યું ટોટલ પરિવર્તન અને સોઇલ સોઇલ હેલ્પ પાવર સોઈલ હેલ્થ પાવર અને ભૂમિ પરિવર્તન તો ભૂમિ પરિવર્તનનું કામ છે મિત્રો જે કામ કરે છે ગ્રીનહરીનું મતલબ દરેક પ્રકારના ઇન્ગ્રીડિયન્ટ્સ અંદર આવી જાય છે ચાહે પોટેશિયમ હુમેટ હોય હોમિક હોય આયર્ન હોય જીંક હોય કોપર હોય સલ્ફર હોય કે ગમે તેવા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જે કહી શકાય જે જેની જરૂરિયાત છે તે વસ્તુ આપે છે અમુક લોકો એવું વિચારે કે ભાઈ એમોનિયા આપો બરાબર ને સાહેબ ડીએપી આપી દો

માધ્યમજી તમે દરેક લોકો મારા વિડીયો જોજો પાછળ ને પાછળ ઘણા મારા વિડીયો છે તમે એક નહીં દસ વિડીયો ચેક કરો પછી તમે કોન્ટેક્ટ કરજો બરાબર ને કેમ કે તમે બધા વિડીયો જોયા હતા બરાબર વાત કરીશું સોઇલ હેલ્થ પાવરની સોઇલ હેલ્થ પાવર છે જમીનને પોચી બનાવવાનું કામ કરે છે તમારા અંદર જમીનમાં જેટલા પણ તત્વો રહેલા છે એને નીચેથી લઈને મૂળિયાથી લઈને ઉપર ટોપ સુધી પહોંચાડવાનું કામ કરે છે અમારું સોઇલ હેલ્થ પાવર આમાં તમે આપી શકો છો એક વીઘાની અંદર અઢીસો ગ્રામથી લઈને પાંચસો ગ્રામ અને આને આપી શકો છો એક વીઘામાં અઢીસો એમએલ તમારે આપી દેવાનું મિક્સ કરીને સાહેબ દર વીસ દિવસે તમારે ભૂલવાનું નહીં દર વીસ દિવસે તમારે ડોઝ ચડાવી દેવાનો બરાબર જોરદાર રિઝલ્ટ મળશે અને દસ દિવસે તમે અંદર આપી બરાબર ને તો એમના ટ્રીટમેન્ટ પરફેક્ટ કરે છે મફત મહિના રીંગણ કેવા લાગ્યા તો કમેન્ટ કરજો ને ના કરી તો કરી દેજો લાઈક તો જરૂર કરજો બરાબર છે કે એમની મહેનત કરેલી છે બાકી તો આપણી વસ્તુ તો ટ્રીટમેન્ટ છે એક તો નિમિત્ત છું બરાબર પણ તમે આ જે લોકો ખેડૂત મિત્ર રીંગણ કરતા હોય બરાબર ને તો મારું એટલું કહેવું છે તમને કે જે રીંગણ કરતા હોય છે તો તમે પહેલેથી આપણી જયારે ટ્રીટમેન્ટ ચાલુ કરી તો પહેલી વીણી કેટલી આવી પહેલી વીણી આવી સાહેબ પંદર મિનિટ મણ વીણી આવી પછી બીજી પછી ચાલીસ મણ ની આયુ ચાલીસ ચાલીસ મણ ની ત્રીજી પછી સાઈઠ મણ ની આયુ મણની મણ ની ત્રીજી સાઈઠ મણ ની ચોથી એસી મણની ની ચોથી એસી મણ ની અને હવે હવે મણ છે ગણતરી છે છે બે દિવસમાં વેણવાના તમને દેખાય છે એટલે ખ્યાલ આવી ગયો છે નેવું થી સોમણ નું રીંગણ તો તમે વિચાર કરો આપણે કઈ એવું નથી કે ભાઈ વી માંથી સીધું હોમણ બરાબર ને જે સ્ટેપ છે એમને પોતે પોતે કરેલું છે ને લખેલું છે કે ભાઈ આટલું આટલું સ્ટેપ બાય નીકળે છે શું તમને આમાં નુકસાન કરું નુકસાન બિલકુલ નહીં બિલકુલ નહીં અને આ ખેડૂત બધા વાપરે તો ફાવશે કે નહીં સો ફાવશે આ વિડીયો ઉતારે એટલે નહીં બોલતા જે રિઝલ્ટ છે બરાબર છે જે રિઝલ્ટ છે એ જ કેસે ખેડૂત તો તમે હજુ એકવાર નંબર બોલી જાવ ફરી વાર કોઈને મારો નંબર છે સત્તાણું એક સુડતાલીસ બરાબર તો તમે આ નંબર પર કોન્ટેક કરો અમને નહીં કરો તો ચાલશે પણ ખેડૂત પૂછજો દસ વાર બરાબર તો તમને ટોટલ માહિતી આપશે કે ભાઈ ના એમનું કેવું રિઝલ્ટ છે શું છે તો તમને પણ ખ્યાલ આવે બરાબર તો તમે જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમે પણ વિડીયોને સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો કેમ કે આવનારી મારી દરેક અપડેટ મળતી રહેશે કે હવે રીંગણી જો તમારે બધા કરવી હોય તો સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી બાકી જેમ મફતભાઈને રિઝલ્ટ આપી અમને સિસ્ટમથી વાપરી છે તો રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી ઓકે તો તમે જે માહિતી આપી બધા ખૂબ ખૂબ આભાર મફતભાઈ ઓકે તો વિડીયોને જેમ બને એમ યાર લાઇક તો કરજો યાર બરાબર તમારા માટે આવું નવા વિડિયો લઈને આવું છું થેન્ક યુ સો મચ